દેવિન દર્શનાબેન જરદોષ જીત માટે કેટલા અસ્વસ્થ, કારણ કે કાલે જે ઉત્તેજના ભર્યો માહોલ હશે તેમાં ઉમેદવારો અત્યારે શું વિચારી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે. ચિત્રા, જે લોકસભાની 543 જેટલી બેઠકો છે એ બેઠકો પૈકી જે સૌથી વધારે માર્જિનથી જીતતી ટોપ 5 સીટ જે આપણે કહી શકીએ એ ટોપ 5 સીટમાંથી સુરતની બેઠકને ગણવામાં આવે છે. બે વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દર્શના જરદોષ છે તે જીતી ચૂક્યા છે અને ગઈ વખતે પણ લગભગ તેઓ 5.5 લાખ કરતાં વધારે વોટથી જીત્યા હતા. આપણે દર્શનાબેન સાથે જ વાત કરીએ. દર્શનાબેન, જે પ્રકારે ઈવીએમ ઉપર જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને લઈને તમે શું કહેશો? એ લોકો જે ક્ષેત્રીય પાર્ટીઓ પોતે જ્યાં સત્તા સ્થાને છે અને એને આધારે જે લોકો કેન્દ્રમાં સત્તામાં આવવાની રાહ જોઈ રહ્યા છે એ ચૂંટણીઓ એ લોકો આ જ ઈવીએમ મશીનથી જીત્યા હતા ત્યારે લોકોએ કોઈ આક્ષેપબાજી નહીં કરી. અને જ્યારે લોકોએ ફરીથી દેશના પ્રધાનમંત્રીની કરેલું હાર્ડવર્કિંગ, એનો રાષ્ટ્રપ્રેમ અને એને આધારે લોકોને વિકાસની રાજનીતિ ગમી અને એમણે જે એમની ગરિમાને લાંછન લાગે એવા જે શબ્દોનો પ્રયોગ કર્યો એ લોકોએ નકારી દીધા, એટલે એના માટે હારનું ઠીકરું કોના પર ફોડવું? કારણ કે એ લોકોની લીડરશિપને લોકોએ સ્વીકારી નથી, એ લોકોના આક્ષેપને નકારી દીધા. જે દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે વસ્તુનો વિરોધ થયો હતો તે વિરોધમાં પણ એ લોકોએ જ્યારે વિરોધ કર્યા, એટલે જે પ્રિયંકાની લીડરશિપ હોય કે રાહુલની લીડરશિપ હોય આ બધાને જ જ્યારે શંકા ઊભી થતી હોય છે, જે ગઠબંધનો મહાઠગબંધનો થયા એને પણ લોકો નથી સ્વીકારતા, તો પછી એ લોકોએ કશે હારનું ઠીકરું તો ફોડવું પડે ને, એટલે એની બધી પૂર્વ તૈયારીઓ દેખાય છે. આ વખતે કેટલા વોટથી જીતી શકો છો? મને એવું લાગે છે કે અમે લોકો ગયે વખતે 5,33,190 મતે હું જીતી હતી, તે વખતે 7.5 લાખનું મતદાન થયું હતું, આ વખતે 1% મતદાન વધારો થયો છે, 10.5 લાખ જેટલા મત મળ્યા છે. અને ગયે વખતે પણ ટકાવારીમાં જોઈએ તો ઓલ ઓવર ઇન્ડિયા 76% મતો ભારતીય જનતા પાર્ટીમાં સુરતને મળ્યા હતા, એટલે હાઈએસ્ટ મત અહીંયા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે. આ વખતે પણ મતદાનની ટકાવારી સેમ જેવી જ રહી છે, એટલે છતાં પણ અમને એવું લાગે છે કે અમે 5.33 જાળવીને એના ઉપર વધારો કરશું, પણ એનાથી ઘટાડો નથી થવાનો. વિજય માટેની તૈયારી આવતીકાલની કેવી છે? લોકોને ખૂબ ઉત્સાહ પણ છે અને આ મતગણતરીમાં જવા માટેનું પણ હોય, પણ લિમિટેડ માણસોને લઈ જતા હોય એટલે 15 જ જણ જતા હોય. જે વિરોધ પક્ષ દ્વારા વીવીપેટની માંગણી થઈ છે અને સુપ્રીમ કોર્ટે ફક્ત સૂચન કર્યું છે, છતાં પણ દરેક વિધાનસભામાંથી 5-5 બૂથ ઉપર જે વીવીપેટની મશીન ગણતરી થવાની છે એને કારણે થોડુંક મતદાન મોડું, ગરમી પણ ખૂબ છે, એટલે અમે એવી અનુકૂળતા એવી જોઈ રહ્યા છે જે રીતે હીટવેવ ચાલી રહ્યો છે. આમે ચૂંટણી વખતે ખૂબ અથાગ પ્રયત્ન લોકોએ આ ગરમીમાં કર્યા છે, પણ વિજય સરઘસ અમે 4 વાગ્યા પછી એટલા માટે કરશું કે અમે અમારા સાથે 7 વિધાનસભાને કવર કરી શકીએ અને 7 વિધાનસભામાંથી 3 વિધાનસભાને હું 23મીએ કવર કરીશ અને 4 વિધાનસભાને હું 24મીએ કવર કરીશ. એટલે 2 દિવસ સુધી વિજય સરઘસ થશે. વિજય સરઘસની તૈયારી માટેની મંજૂરી તમે ક્યારે લીધી? વિજય સરઘસનો રૂટ બનાવી દીધો છે, મંજૂરી તો ત્યાં તરત મળી જાય છે. અને બીજી વસ્તુ કે લેટર પર પણ અમારું ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્લાનિંગથી કામ કરતી હોય છે, એટલે 7 વિધાનસભાના 7 દિવસના વિજય સરઘસ પણ કાઢી શકીએ, પણ અમારે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવાના છે એટલે SOS તરત આવે દિલ્હી જવાનું અને પછી હું લોકો વચ્ચે આભાર માનવા નહીં જઈ શકું. એના કારણે જ અમે એવું વિચાર્યું છે કે સરસ રીતે મોટા રૂટ પર એકવાર મળી લઈએ, પછી શાંતિથી બધા કાર્યકર્તાઓને મળીને આભાર પણ માનશું. દક્ષિણ ગુજરાતમાં શું લાગે છે? આપણે 5-5 બેઠક સુરત તો લઈ લીધી હવે બાકીની 4 બેઠકો પર બધી જ બેઠકો ખૂબ સરસ વિજયને હાંસલ થશે. ખાલી દક્ષિણ ગુજરાત નહીં, ગુજરાતની પણ બધી બેઠકો અને જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે એના આધારે તો હવે અમને એવું લાગ્યું છે કે એક્ઝિટ પોલ એ રીતે ખોટા પડશે કે જેટલા બતાવે છે એના કરતાં પણ વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે. વલસાડની બેઠકને લઈને હંમેશા ખૂબ આતુરતા હોય છે કે કોણ જીતશે અને કોની સરકાર બનશે. નહીં, વલસાડની બેઠક પર પણ ખૂબ સરસ, કારણ કે વલસાડની અંદર પણ જેટલું ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારની અંદર પણ જે વિકાસના કામો થયા છે અને લોકોએ સ્વીકાર્યા છે અને ખૂબ સરસ રીતે પાર્ટીએ આખું તંત્ર ગોઠવ્યું હતું. જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારોની અંદર, ગઈ વખતે જે લીડથી દર્શનાબેન જરદોષ જીત્યા હતા તેના કરતા વધારે લીડથી તેઓ આ વખતે પણ જીતશે એવી તેમની પૂરેપૂરી તૈયારી છે અને તેના કારણે તેઓ સુરતની લોકસભા બેઠકમાં આવતી જે વિધાનસભાની બેઠકો છે એ 7-7 વિધાનસભાની બેઠકો પર 2 દિવસ એટલે કે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ સુધી તેઓ પોતાનો વિજય રથ જે છે એટલે કે વિજય સરઘસ જે છે તે નીકળવાના છે અને ત્યારબાદ તેઓ વડાપ્રધાનને શપથવિધિ માટે પણ જવાની અત્યારથી તેઓએ તૈયારી કરી લીધી છે. બિલકુલ દેવેન.